આપણે બેસ્ટ સલાહ એ આપીએ કે એકવાર હે ને ગુરુકુળ એને ચાન્સ આપવો જોઈએ. ચાન્સ એટલા માટે આપવો જોઈએ કે આજે છેલ્લા 3 વર્ષથી હું ગુરુકુળે જોતો આવું છું કે ઘણી બધી એવી કંપનીઓ છે કે તમને સિસ્ટમ તો આપી દે છે પણ એના ફોલોઅપ નથી લેવાતા. કે તમે અમે તમારી સાથે 6 મહિના હતા તો 6 મહિના પછીનું તમારું જે પાછળનું જે રિવ્યૂ કન્ટિન્યુ ચાલુ છે કે નથી એ ગુરુકુળ આપી શકે છે. ભાઈ કાંઈ વાંધો નહીં, કનેક્ટ નથી અત્યારે તો તમારી સિસ્ટમમાં કોઈ ફેરફાર થયો છે કે અમારી કંઈ જરૂરિયાત છે. ગુરુકુળ છે એ એક ગુરુ તરીકે, મોટા ભાઈ તરીકે અને એક બિઝનેસના ગ્રોથ તરીકે ગુરુકુળ આપણી સાથે હોય છે. એટલા માટે ગુરુકુળ સાથે જોડાવવું જોઈએ અને આપણા બિઝનેસને સિસ્ટમમાં લઈ જવો જોઈએ કે આપણા પછી આપણી યંગ જનરેશન આવે તો તમે ખાલી એને સિસ્ટમ જ આપી દેશો ને તો એ જે બિઝનેસ જે રીતે ચાલે છે એ જ રીતે એને સ્મૃતિ ચાલશે. આમ એમાં કોઈ જાતના ઇફેક્ટ નહીં આવે. એટલે સિસ્ટમમાં જવું જરૂરી છે. સિસ્ટમમાં જવું હોય તો ગુરુકુળ સાથે જોડાવું જરૂરી છે. ગુરુકુળમાં જ્યારે જોડા ત્યારે આપણે કોરોના જે આવ્યો, કોરોના પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ આપણો આપણો ટાઈમ પાસ કરતા હોય કે નવી લિંકમાં જોડાતા હોય ત્યારે ગુરુકુળ સાથે આપણે જોડાયા હતા. આપણે જે એમ્પ્લોય જે છે એમ્પ્લોયને આપણે કઈ રીતે એની સાથે કામ કરવું, કઈ રીતે એની પાસેથી સારું વર્ક લેવું, એની સાથે કઈ રીતે વર્તન હોવું જોઈએ, પછી જે માર્કેટિંગના પ્રશ્ન જે છે એકલા વ્યક્તિને કઈ રીતે માર્કેટિંગ કરવું, નીચેનું મેનેજમેન્ટ કઈ રીતે સંભાળવું અને આપણે કઈ વસ્તુની જરૂરિયાત છે અત્યારે કંપનીની અંદર એ બધું આપણે રિપીટ જે આપણે ગુરુકુળ સાથે જોડાણ અત્યારે એ આપણે જે પ્રશ્નના સોલ્યુશન કરેલા, ફાઇનાન્શિયલ તકલીફ જે રહેતી હોય એ કઈ રીતે દૂર કરવી એ આપણે જાણવા મળ્યું, ટીમ મેનેજમેન્ટ આપણે શીખવામાંથી